ए वर्षथी દિવાળીની રજાઓમાં પ્રવાસન સ્થળોની મુલાકાત ન લઈ શકનાર ગુજરાતીઓએ આ વર્ષે મન મૂકીને પ્રવાસ ખેડ્યો। હવે જ્યારે પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે ત્યારે તેના કોરોના ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે। દિવાળી બાદના આગામી 15 દિવસ કોરોના વિરોધી નિયમોને લઈને વધુ તાકેદારી માંગી લે છે। દિવાળી બાદ આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે। રાજકોટમાં પ્રવાસ ખેડીને પરત ફરતા લોકોના કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે। જો કોઈ પોઝિટિવ મળે તો તેના કોન્ટેક્ટ ટ્રેસિંગથી લઈને સારવાર સહિતની વ્યવસ્થા સ્થાનિક તંત્રે કરી છે। જે આપણા રેલવે સ્ટેશન બસ સ્ટોપ છે એના ઉપર આપણે સ્ક્રીનિંગ સતત કરીએ છીએ, પર આપણે ડોર ટુ ડોર પણ અગાઉ કરતા હોઈએ છીએ, અને ફરી એકવાર દિવાળી વેકેશન હશે તો એક ડોર ટુ ડોર સર્વેની પ્લાનિંગ પણ દિવાળી વેકેશન હમણાં લાપા છે પછીથી આપણે ડોર ટુ ડોર સર્વેની પણ પ્લાનિંગ કરી રહ્યા છે। જે સેકન્ડ ડોઝ ઉપર અત્યારે ફોકસ છે તો એ પણ આપણે વધારશું, અને તમામ પગલાં જે લેવાના છે ખાસ કરીને જેની ટ્રાવેલ હિસ્ટ્રી હોય એની સ્ક્રીનિંગને પગલાં, એમાં પછી કોઈમાં લક્ષણ દેખાય તો એનું ટેસ્ટિંગનું, એ બધી કાર્યવાહી ચાલુ રહેશે। સુરત શહેરમાં પ્રવેશ કરતા પ્રવાસીઓના ટેસ્ટિંગ માટે 7 કેન્દ્ર શરૂ કરાયા છે। બપોર સુધીમાં કરાયેલા 500 ટેસ્ટમાંથી એક પણ પોઝિટિવ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। સુરત તંત્રએ બસ સ્ટેશન પર 250, રેલવે સ્ટેશન પર 250 અને એરપોર્ટ પર 13 લોકોના ટેસ્ટ કર્યા। દિવાળીની રજામાં 25 લાખ લોકોએ રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે। સોમનાથ, ગીર અભયારણ્ય, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, મોઢેરા સૂર્ય મંદિર, દ્વારકા, પાવાગઢ સહિતના ધર્મ અને પ્રવાસન સ્થળો પર ભારે જનમેદની ઉમટી હતી। એવામાં આરોગ્ય તંત્ર જ નહીં, આપણે પણ નિયમ પાલનમાં વધુ તકેદારી રાખવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વેપારી જગતની જેમ આ વખતની દિવાળી ગુજરાત એસટીને પણ ફળી છે। દેશભરમાં જ્યાં એક બાજુ ઓનલાઈન બુકિંગનો રેકોર્ડ નોંધાયો ત્યાં બીજી બાજુ એસટીની આવકમાં ધરખમ વધારો નોંધાયો। કોરોનાના કેસ ઘટ્યા હોવાથી લોકો મુક્ત મને બહાર નીકળ્યા, તેમાં વળી દિવાળીનો તહેવાર હોવાથી રોનક ઓર વધી ગઈ। લોકોની આ મુસાફરી ગુજરાત એસટીને ઘણી ફળી છે। દિવાળીમાં આવક વધી હોવાથી એસટીની તો ચાંદી થઈ ગઈ છે તેમ કહી શકાય। જો 7/11 નો અમે આંકડો આપીએ તો કુલ 90,526 ટ્રીપો બુક થઈ છે, જેની હાઈએસ્ટ ઇન્કમ 1,68,00,000ની થઈ છે, જે સમગ્ર દેશના જે એસટીયુ છે એમાં ગુજરાત એસટીની હાઈએસ્ટ ઇન્કમ ઓનલાઈન બુકિંગના માધ્યમથી થઈ છે। દિવાળીમાં ટ્રાફિક વધતા ટિકિટ મેળવવી મુશ્કેલ બને તેમ લાગતું હતું, તેથી મોટાભાગના લોકોએ વહેલા જ ઓનલાઈન બુકિંગ કરાવી લેવાનું યોગ્ય માન્યું। 10,220 ટ્રીપોના માધ્યમથી 6,75,00,000ની ઇન્કમ મેળવી છે, જે ગત વર્ષની કમ્પેરિઝનમાં ગયા વર્ષે કોવિડને કારણે અમારી 7,000 જેટલી ટ્રીપો ચાલેલી હતી અને 4.25 કરોડની ઇન્કમ થયેલી હતી। એટલે કમ્પેર ટુ પ્રીવિયસ ઇયર આ વખતે મુસાફરોએ સૌથી વધારે લાભ લીધો છે। દેશભરના તમામ એસટી યુનિટમાં ગુજરાત એસટીને સૌથી વધુ ફાયદો થયો। આમાં દિવાળીએ લક્ષ્મીજી ગુજરાત એસટી પર મહેરબાન થયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। દિવાળી વેકેશનના 8 દિવસમાં